નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ પાંચ સામાયિક મૂલ્યાંકન કસોટી એટલે કે એકમ કસોટી વિષય છે પર્યાવરણ તારીખ દસ બાર બે હજાર એકવીસ એટલે કે આ માસની અંદર જે ડિસેમ્બર માસની અંદર જે એકમ કસોટી લેવાની છે એમાં ધોરણ પાંચનો આપણી પાસે ઓરિજિનલ પ્રશ્નપત્ર છે તો જોઈએ આ પ્રશ્નપત્રના જવાબ આપણે કઈ રીતના લખવાના છે તો મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે નીચે આપેલા દિલ્હી શહેરના ઓઇલની માહિતીનું માહિતી કોષ્ટકનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો દિલ્હી શહેરના ઓઇલની માહિતી છે એનું કોષ્ટક આપેલું છે એનું અવલોકન કરીને પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા ઓઇલ છે એક લીટરનો ભાવ જૂન બે હજાર નવનો એક લીટરનો ભાવ જૂન બે હજાર ચૌદનો અને એક લીટરનો ભાવ જૂન બે હજાર ઓગણીસનો છે તો અહીંયા પેટ્રોલ અને ડીઝલના ભાવ લખેલા છે બે હજાર નવ ચૌદ અને ઓગણીસના તો હવે આપણે આ કોષ્ટકના જવાબ લખવાના છે તો જોઈએ આપણે ચોથો પાંચમો તો મિત્રો આ દરેક પ્રશ્નના આપણે ઉત્તર વિગતવાર જોઈશું તો હવે આપણે જોઈએ પહેલા પ્રશ્નના જવાબ ક્યાં ઇંગ્લિશ બોલે છે આપકો લગતા હૈ ડર તો ડરના બંધ કીજે ડાઉટ નેટ કે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કે સાથ આજે જૂટ જઈએ जहाँ इंग्लिश के टॉप एक्सपर्ट आपको हिंदी भाषा की मदद से इंग्लिश बोलना सिखाएंगे वो भी बेजिक से अगर आप इंग्लिश बोलने से हिचकिचाते हैं अपने इंटरव्यू के लिए इंग्लिश सीखना चाहते हैं अपने आप को इंग्लिश में हीरो बनना चाहते हैं तो एक कोर्स आपके लिए है आज ही डाउट नेट ऐप पर आकर कोर्स खरीदिए अपने खुलकर इंग्लिश बोलने के सपनों को पूरा कीजिए तो मित्रों अपनी पास पहला प्रश्न है नीचे पेला दिल्ली नी� शहर में ओइल महितीन कोष्टकू अवलोकन करी પ્રશ્નના જવાબ લખો પહેલો પ્રશ્ન કોષ્ટકમાં કઈ વસ્તુઓનો કઈ વસ્તુઓના ભાવ વધારાની માહિતી આપવામાં આવી છે તો મિત્રો એ આપણા કોષ્ટકની અંદર તમે જુઓ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની માહિતી આપેલી છે તો એનો જવાબ આવશે આનો જવાબ થશે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની ત્યાર પછી બીજો પ્રશ્ન છે કોષ્ટકમાં સૌથી વધુ કિંમત કયા ઓઇલની બરોબર છે કોષ્ટકમાં સૌથી વધુ કિંમત કયા ઓઇલની અને કયા વર્ષમાં છે તો મિત્રો અહીં આપણે જુઓ તો એનો જવાબ આવો આવશે કે કયા ઓઇલની કિંમત વધુ છે તો કે પેટ્રોલની ક્યારે તો કે જૂન બે હજાર એકવીસમાં તો આપણે જવાબ લખવાનો છે પેટ્રોલ જૂન બે હજાર એકવીસમાં ત્રીજો પ્રશ્ન છે પેટ્રોલના ભાવમાં બે હજાર નવ કરતાં બે હજાર ઓગણીસમાં કેટલા રૂપિયાનો વધારો થયો તો મિત્રોનો જવાબ છે છવ્વીસ પોઈન્ટ પિંચ્યાસી રૂપિયાનો વધારો થયો છે ત્યાર પછી ચોથો બે હજાર ચૌદના પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચે કેટલા રૂપિયાનો તફાવત છે તો મિત્રોનો જવાબ છે એકવીસ પોઈન્ટ અઠ્ઠાણું રૂપિયાનો ત્યાર પછી આગળ વધીએ ઈંધણના ભાવ વધારાની શા માટે ઈંધણના ભાવ વધારાની જરૂર શા માટે પડતી હશે તો મિત્રો ઈંધણના ભાવ વધારાની જરૂરિયાત એટલા માટે વધે છે કારણ કે જે કાચા ઓઇલની કિંમત વધે ત્યારે ઈંધણના ભાવ વધારાની જરૂર પડે છે એટલે કે કાચું ક્રૂડ ઓઇલ છે એનો ભાવ વધે ત્યારે ઈંધણના ભાવ વધારાની જરૂર પડે છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન બીજો નીચે આપેલા પ્રશ્નના યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો તો પેલો પ્રશ્ન છે વાહનોના ટ્રાફિકને કારણે શું અસર થાય છે તો એનો જવાબ છે ડી તમામને ત્યાર પછી શહેરમાં વાહનોની ટ્રાફિકને કારણે થતી દુર્ઘટના નિયંત્રણ કરવા શું હોય છે તો કે સી ટ્રાફિક સિગ્નલ ત્યાર પછી ત્રીજો કયા વાહનમાં ઈંધણની જરૂર પડતી નથી તો આવશે એ સાયકલ તો મિત્રો આપણે ડાયરેક્ટ એના જવાબ લખેલા છે ત્યાર પછી ચોથો પ્રશ્ન આવે છે નીચેનામાંથી કોઈ વસ્તુ જમીનમાંથી મળી આવતી નથી તો કે ડી પ્લાસ્ટિક ત્યાર પછી વાહનોથી હવા ઉપરાંત કયું પ્રદૂષણ ફેલાય છે વાહનોથી હવા ઉપરાંત કયું પ્રદૂષણ ફેલાય છે તો એ આવશે ધ્વનિ અથવા અવાજ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે નીચેના સાધનો માટે વપરાતા બે ઇંધણ જળાવો તો ટ્રેનમાં કોલસો આવે છે બરાબર છે મિત્રો બીજું તમે લખી શકો ટ્રેનમાં છે પહેલાં કોલસાડી ટ્રેન હતી હવે આપણે મોટા ભાગની છે એ ડીઝલ ઉપર ચાલતી ટ્રેન છે તો અહીંયા તમે આ રીતનું લખી શકો છો ડી જ લ તો ટ્રેન છે શેનાથી ચાલે કોલસો ને ડીઝલ બસ છે એ ડીઝલથી ચાલે ત્રીજું ચૂલો તો કે ચૂલો છે એ લાકડા અને કોલસાથી ચાલે મોટર કાર છે એ પેટ્રોલ અને ડીઝલથી ચાલે છે રિક્ષા છે પેટ્રોલ ડીઝલ અને સીએનજી બરાબર છે તો સીએનજીથી ચાલે છે હવે બસ છે ને એ પણ તમે સીએનજી પણ લખી શકો અત્યારે ઘણી બસો છે એ સીએનજીથી ચાલે છે તો આ રીતના તમે ઈંધણના નામ લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન ચોથો આવે છે નીચેના પ્રશ્નોના જવાબ આપો ઇંધણ બચાવવા માટે કોઈ પણ ચાર ઉપાયો જણાવો તો આપણે એના ચાર ઉપે લખવાના છે ઊભા હોય એટલે કે સિગ્નલ ઉપર ઊભા હોય સિગ્નલ ઉપર ઊભા હોય અથવા રસ્તામાં ઊભા હોય ત્યારે વાહન ચાલુ રાખવાને બદલે એન્જિન બંધ રાખવું એક અથવા બે જ વ્યક્તિ બહાર ગામ જતા હોય ત્યારે મોટરકારને બદલે બસનો ઉપયોગ કરવો નજીકના સ્થળે જતા હોય ત્યારે ચાલીને અથવા સાયકલનો આગ્રહ રાખવો ઈંધણ બચાવવા માટેના સૂત્રો જાહેર સ્થળોએ લખવા જોઈએ તો આ રીતના તમે ઈંધણ બચાવી શકો છો ત્યાર પછી પ્રશ્ન પાંચમો છે નીચેની બાબતો પર્યાવરણ માટે સારી છે કે ખરાબ તે લખો પેલું રસોઈ માટે લાકડાનો ઉપયોગ તો કે રસોઈ માટે લાકડાનો ઉપયોગ છે એ ખરાબ છે બીજું નાની મુસાફરી માટે સાયકલનો ઉપયોગ કરવો તો કે એ સારી વાત છે એટલે આપણે લખો છે જવાબ સારી આ રીતનો તમારે જવાબ લખવાનો છે ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ તો કંઈ સારી વાત કહેવાય પ્રદૂષણ ફેલાતું નથી સિગ્નલ પર લાલ લાઈટ હોય ત્યારે વાહન ચાલુ રાખવું તો કે મિત્રો એ ખરાબ વાત કહેવાય સિગ્નલ પર લાલ લાઈટ હોય ત્યારે આપણે રસ્તા પર સ્ટોપ થવાનો હોય છે ધુમાડો ફેંકે એવા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ તો કે ધુમાડો ફેંકે એવા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં તો એ છે ખરાબ વાત તો મિત્રો આ હતું ધોરણ પાંચનું પર્યાવરણનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આપણે આ પ્રકારના પેપર સોલ્યુશન મૂકીએ તો તમને તરત જ તેની જાણ થાય